ખુશી ફેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની માહિતી માટે. નમસ્કાર દોસ્તો, ખુશી ફેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ પ્રકારની કોટીનું કટિંગ શીખવાના છે, તો આખો વિડીયો જરૂર જોજો તો જ ખ્યાલ આવશે કે આ પ્રકારની કોટીનું કટિંગ કેવી રીતે થાય છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાનું માપ જોઈ લે, લંબાઈ છે 14 ઇંચની, પછી આ જે 32, 26 અને 37 છે તે 32 છાતી છે, 26 કમર છે અને 37 સીટ છે. તો આમાં સીટની તો કોઈ જરૂર નહીં પડે. તો આ 32 છાતી છે તો એમાં આપણે નોર્મલી ડ્રેસમાં આપણે 4 ઇંચ લુઝિંગનું છોડીએ છીએ, તો 32 ને 4 36 થાય, પણ આપણે 38 રાખ્યું છે કારણ કે આ કોટી છે તે ડ્રેસ કરતાં થોડીક લૂઝ હોય છે. અને આ 26 ની કમર છે તો 26 ને 4 30 થાય છે, તો આપણે 32 રાખ્યું છે કારણ કે કોટી હંમેશા 1-2 ઇંચ જેટલી લૂઝ જ હોય છે ડ્રેસ કરતાં, ડ્રેસ માપ ટુ માપ હોય છે. અને આ જે સ્લીવલેસ છે કોટી છે તે તો 16 ઇંચનો આર્મહોલ છે આનો, અને આ 14 ઇંચનો શોલ્ડર છે. તો સૌથી પહેલાં આને આપણે આ રીતે ફોલ્ડ કરી લીધું છે, તો આને આપણે 38 ની છાતી રાખવાની છે. સૌથી જે મોટો ભાગ હોય એ ભાગ પહેલાં આપણે મેજરમેન્ટ કરી લેવાનો. તો છાતી છે આની 38 ઇંચ, તો 9.5 થશે. અને એટલું કપડું છે આપણે ડ્રેસમાં જેટલું અંદર માર્જિનનું રાખીએ છીએ એટલું કોટીમાં રાખવાની જરૂર નથી, કોટીમાં 1 ઇંચનું જ રાખવાનું. તો આપણે આ 9.5 થઈ ગયું છે, આ જે કપડું વધશે એમાંથી આપણે સ્ટેન્ડ પટ્ટી કરવામાં કામ આવશે. તો સૌથી પહેલા આપણે અહીંયા એક માર્કિંગ મારી લેવાનું. આ જે માર્કિંગ માર્યું છે ત્યાંથી આપણે લંબાઈનું માપ લેવાનું, અને લંબાઈ હતી 14 ઇંચની, તો આપણે 14.5 રાખી દેવાનું, 1/2 ઇંચ આપણે એક્સ્ટ્રા રાખીએ છીએ. અને આ જે એટલું કપડું છે તે આપણે ફોલ્ડ કરવાનું રાખશું. તો હવે આને આર્મહોલ સૌથી પહેલાં માપી લઈએ. થર્મલનો ભાગ છે 16 ઇંચનો, અને આ જે કોટી છે એમાં આપણે સ્ટેન્ડ પટ્ટી કરવાની છે, અને આગળથી આગળનો જે ભાગ છે તે ખુલ્લો રાખવાનો છે. તો એ પ્રમાણે આપણે મેજરમેન્ટ લેવાનું છે. થર્મલનો ભાગ 16 ઇંચનો આપણે જોયો તો 8 × 2 = 16 થશે, એટલે અહીંયા આપણે 7 ઇંચ જ રાખશું. અને અહીંયા એક માર્કિંગ મારી લઈએ. તો આ રીતે માર્કિંગ મારી લીધું છે. હવે આપણે છાતીનો માપ માપી લઈએ. 9.5 ઇંચ 38 ની છાતી છે, અને આ 1-1.5 ઇંચ જેટલું વધારે નહીં રાખવાનું કારણ કે કોટી છે. અને આ અહીંયા 32 ઇંચ આવ્યું છે, તો 32 ઇંચ. તો આને આ રીતે અહીંયાથી માર્કિંગ મારી લેવાના. તો આ રીતે આપણે માર્કિંગ મારી લીધા છે. હવે આનું શોલ્ડર 14 ઇંચનું હતું, તો 7 × 14 = 14 જ રાખવાના, અહીંયા સિલાઈનું એક્સ્ટ્રા નહીં રાખવાનું, આ 14. અને હવે આપણે અહીંયા આર્મહોલનો ભાગ આ રીતે માપી લઈએ. અહીંયાથી રાઉન્ડ શેપ આપવાનો. ઘણા લોકો રાઉન્ડ શેપ આપવામાં અહીંયાથી કહે છે 1.5 ઇંચ 2 ઇંચ રાખવાનું, પણ એ કોઈ જરૂરી નથી. આપણે આર્મહોલનો ભાગ અહીંયાથી આ રીતે બરાબર આવવો જોઈએ. તો આપણે આર્મહોલનો 16 ઇંચનો છે, તો 8 × 16 = 8 ઇંચ અહીંયા બરાબર આવી ગયું છે એવું લાગે, તો એટલો જરા ક્રોસ આપી દેવાનો, બાકી એમ તો આપણે બરાબર જ છે માપ. આ જે આર્મહોલનો માપ છે તે આપણે માપ ટુ માપ એટલા માટે કટિંગ કરીએ છીએ કે આપણે જ્યારે માપ લીધું હોય ત્યારે 16 ઇંચથી હોય તો અહીંયા પણ આપણે 16 ઇંચનું કટિંગ કરી નાખીએ, એટલે સિલાઈ આપણે અહીંયા આવશે આ રીતે, એટલું એટલું સિલાઈમાં દબાશે. તો એ પ્રમાણે અહીંયા આર્મહોલનો જે ભાગ છે ત્યાર આ મોટો થઈ જશે, એટલે આમાં લુઝિંગ છોડવાની જરૂર એટલા માટે નથી પડતી. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે આર્મહોલનો ભાગ આપણે 16 ઇંચનો માપ લીધું છે તો 16 ઇંચનો જ આપણે કટિંગ કરી નાખીએ તો ટાઈટ થઈ જશે, પણ ટાઈટ એટલા માટે નથી થતો
કારણ કે અહીંયા જે આપણે સિલાઈ મારીએ છીએ એ ભાગથી આપણે માપ નથી લેતા, જ્યાંથી કટિંગ કરીએ છીએ ત્યાંથી માપ લઈએ છીએ, એટલે અહીંયાથી જો સિલાઈ આવશે તો ઓટોમેટિક એ લૂઝ થઈ જશે, એટલે એ પ્રોબ્લેમ આમાં નહીં આવે. તો હવે આપણે આને આ સ્તર છે કટિંગ કરી લઈએ. અહીંયાથી આપણે જે સ્ટેન્ડ પટ્ટીનો આ પહોળાઈ છે તે 3.25 ઇંચ રાખીએ છીએ. આ 3.25 ઇંચનું માર્કિંગ મારી લીધું છે. હવે આ કોટીનું આપણે અહીંયાથી કટિંગ કરી લઈએ. તો હવે અહીંયા એક ચેકો અહીંયા મારી લેવાનો અને એક અહીંયા મારી લેવાનો. હવે એક અહીંયા પણ મારી જ લઈએ. હવે આ બંને ભાગ આ રીતે અહીંયાથી કટિંગ કરી લેવાનું. હવે આ જે આર્મોરનો ભાગ છે તે આપણે ડ્રેસમાં જેટલો નોર્મલી અહીંયાથી આપણે ઉતારીએ છીએ એટલો નથી ઉતારવાનો, પણ થોડોક ઉતારવાનો છે. કારણ કે આ સીવલેસ છે એટલે થોડોક ઉતારવો પડશે, વધારે પણ નહીં ઉતારવાનો અને ઓછો પણ નહીં ઉતારવાનો, એટલે મીડિયમ ઉતારવાનો. તો અહીંયાથી પહેલાં આપણે એટલું કટિંગ આમ કરી લઈએ. અને હવે અહીંયાથી આપણે એક માર્કિંગ કરી લઈએ કેટલો ઉતારવાનો. તો ઓછો જ આપણે રાખીએ કારણ કે કોટી સીવલેસ છે, તો આપણે એટલો અહીંયાથી આમ ઉતારી લઈએ. તો એટલો આપણે ભાગ ઉતારી લીધો છે, વધારે ઉતારવાની કંઈ જરૂર નથી આમાં. ડ્રેસ હોય તો વધારે. હવે અહીંયા આપણે આ કિનારી આવે છે તો આ ભાગ વાળવાનો પણ વધારે છે અને કિનારી છે, એટલે બને ત્યાં સુધી કિનારીને આપણે ડ્રેસમાં અથવા અસ્તરમાં કે લેવાની નહીં, કારણ કે કિનારી હંમેશા ખેંચાઈ ગયેલી હોય છે. તો અહીંયાથી આપણે આ ભાગ સેમ રાખવાના ના. આ રીતે બંને ભાગ વ્યવસ્થિત રાખી અને અહીંયાથી આમ કટિંગ કરી લઈએ આ રીતે. હવે આપણે આમાં સ્ટેન્ડ પટ્ટી છે તો આ પાછળના ભાગમાં સ્ટેન્ડ પટ્ટીનું પણ અહીંયા આપણે આ રીતે કટિંગ કરી જ લઈએ. અહીંયા એક માર્કિંગ મારી લઈએ. તો આ થઈ ગયું છે. હવે આપણે આ કોટી છે તેના આગળથી કયો શેપ આપવાનો છે એ આપણે જોઈ લઈએ. તો આગળથી આ જે ભાગ છે અહીંયા તો સ્ટેન્ડ પટ્ટી છે, અહીંયા તો આ સ્ટેન્ડ પટ્ટી છે, એટલે આ સ્ટેન્ડ પટ્ટીનું આપણે 2.5 થી 3.25 ઇંચ જેટલું ઉતારી લઈએ. આ એટલું આ રીતે માર્કિંગ મારી લઈએ. અહીંયાથી આ રાઉન્ડ આપણે કટિંગ કરી લઈએ. આગળનું છે આગળનો અહીંયા સ્ટેન્ડ પટ્ટી લાગશે. તો આ આપણે કટિંગ કરી લીધું છે. હવે આ કોટી અહીંયાથી આપણે આગળથી હંમેશા ખુલ્લી હોય છે, તો આપણે આગળનો ભાગ આ રીતે અહીંયા કટિંગ કરી લઈએ. અને હવે અહીંયાથી આપણે આ જે ભાગ છે અને અહીંથી આમ રાઉન્ડ આપવાનો છે. આ જે છે એટલું સિલાઈનું છે તો એ પ્રમાણે રાખવાનું છે. અહીંયા આપણે સિલાઈનું નથી છોડ્યું કારણ કે અહીંયા આપણે ઓલરેડી 2 ઇંચ લૂઝિંગ વધારે જ રાખેલું છે, એટલે એનો કોઈ પ્રશ્ન નહીં આવે. તો આ રીતે અહીંયાથી આમ રાઉન્ડ કટિંગ કરવાની છે. તો આ ભાગ જે અહીંયા સુધી છે એ તો આપણે સીધો જ રાખવાનો, ત્યાંથી રાઉન્ડ નહીં લેવાનું, રાઉન્ડ ખાલી ફક્ત એટલું જ લેવાનું. તો આનો આ રીતે શેપ લુક આવશે.
અહીંયા સ્ટેન્ડ પટ્ટી લાગશે, અહીંયાથી આ જે રાઉન્ડ છે એને આપણે કપડાં સાથે પલટાવી લેશું. આ રીતે આને ફોલ્ડ કરી ને આ બંને ભાગ ઉપર મૂકીને કટિંગ કરી લેવાના. તો થઈ ગયું છે કોટેનું કટિંગ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો. અમારા લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.